नमस्कार विद्यार्थी मित्रों, कक्षा 5 में पाठ 12 दुमदुमा गांव के बच्चे। विद्यार्थी मित्रों, आपने पाठ समझी गया, प्रश्न समझिया। आज आपने देखीशु पुस्तक। वे आज ये पुस्तक छे, ये पुस्तक एक नमूना रूपक छे। तुमने कोई पण रीते पूछी सके के जी आपने आ पुस्तक छे तो पुस्तक में इकाई के आए शब्द पर गौर कीजिए। ये जी पाठ में आईला जी शब्द छे ये शब्द पर ज गौर करवानो छे। पण तुमने समानार्थी के विरोधी बराबर ए रीते पण तुमने शोधवाना के बराबर तो तुमने अंदर थी शोधी सको। तो आपणे जी आ पाठ छे बराबर के बिंदुमा गांव के बच्चे ए पाठ में जितला शब्द आया छे એટલા આપણે શબ્દ શોધીએ બરાબર। વિદ્યાર્થી મિત્રો, તો દેખીએ પહેલો આપણો શબ્દ થાય છે કે ધૂમધુમા, જે પાઠનું નામ છે બરાબર। તો આપણે એક શબ્દ શોધી કાઢ્યો બરાબર। હવે આપણે બીજો શબ્દ શોધીશું વિદ્યાર્થી મિત્રો, તો વરસાદ, કે જે આ પાઠમાં बरसात नो पण उल्लेख थाय छे बराबर। पछी जी तीसरा शब्द है कि प्रार्थना, तो प्रार्थना नो पण आ जे पाठ छे तो पाठमां प्रार्थना ना शब्द नो पण उल्लेख थयेलो हतो बराबर। विद्यार्थी मित्रों आगे देखिए, फिर क्या दिख रहा है, छपा छप, ए पण शब्द नो उल्लेख थयेलो हतो। समानार्थी शब्द पर गौर कीजिए, विरोधार्थी પછી આઈટમ પાઠમાંથી બરાબર, કે જે પણ કોઈ બીજો પાઠ બનાવી શકે બરાબર। વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે ગોળ કરીને શોધી શકાય। એ ઉપરાંત કોઈ ફળના નામ આપ્યા હોય પછી કે 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 ઇસમેસે ફળ કે નામ શોધ કર લખીએ, સબ્જીઓ કે નામ લખીએ તો સબ્જીઓના નામ પણ આપેલા હશે, શાકભાજી, ફળ બરાબર, ફૂલો, ગમે તેનું એક કોષ્ટક આ રીતનું બનાવેલું હોય એમાંથી તમારે નામ શોધીને આ રીતે ગોળ કરવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો આગળ લખીએ, આ છે આપણે કે સંકેત। વિદ્યાર્થી મિત્રો શું છે સંકેતો બરાબર। તમે જ્યારે પણ સાધન ચલાવો છો બરાબર, કે આપણે રસ્તા ઉપર જઈએ છીએ પછી અમુક સંકેતો આપેલા હોય છે, એ સંકેતોને આપણે ધ્યાનમાં રાખીને જ કોઈ પણ સાધન, સાયકલ, સ્કૂટર, ગાડી એ ચલાવવું જરૂરી છે। અમુક જે વ્યક્તિઓ શું કરે છે કે સંકેત દેખતા નથી અને ઝડપથી ગાડી નીકાળી દે છે અને આગળ જતા ફસાઈ જાય છે બરાબર। અમુક એકદમ તમે દેખો કે જે રસ્તા પર બમ્પ આવે બરાબર, તો બમ્પને પણ ધ્યાનમાં ના રાખો તો શું થાય છે, એકદમ ફાસ્ટ ગાડી ચાલે એટલે બમ્પમાં મારી સાયકલ એકદમ ફાસ્ટ ચાલતી હોય, બમ્પ આવી જાય તો એ સાયકલ એકદમ ઉછળી જાય બરાબર। તો એ બધા સંકેતોને ધ્યાનમાં રાખવા ખૂબ જરૂરી છે। તો આપણે આજે સંકેત દેખીશું, તો અહીંયા દેખો કે થોભો। હવે જ્યારે પણ આવું તમે સાધન ચલાવતા હોય, સાયકલ, સ્કૂટર, ગાડી, તો આ રીતનું નિશાન હોય તો ત્યાં થોભી જવું પડે કે રૂકી જવું પડે બરાબર। એટલે આ નિશાનને ધ્યાનથી તમારે દેખી લો અને આ નિશાન પ્રમાણે જ્યારે પણ થોભો લખ્યું હોય ત્યાં રૂકવું જરૂરી છે। દૂસરા હે કે સાંકડો પુલ,
વે જ્યાં તમે સાધન ચલાવો છો ને તો અંદર તમને માં સંકેત આપેલું જ છે કે તમે જ્યારે જશો તો આગળ શું છે સાંકડો ભૂલ તમને દેખાય છે કે બે રસ્તો એકદમ સાંકડો છે બે બરાબર ત્યાંથી જવાનો જે ભાગ છે એકદમ સાંકડો છે બરાબર તો આને દેખે ગોળા ગોળાકાર રસ્તો જો તમને દેખાય છે કે રસ્તો એકદમ ગોળ છે બરાબર જ્યારે તમે અહીંયા પ્રવેશ કરો એટલે તમને આખો ગોળાકાર રસ્તો દેખાશે આને દેખીએ કે આગળ સાંકડો રસ્તો છે તમને આ રીતનું ચિહ્ન આપેલું હશે આ રીતનું સંકેત આપેલું હશે બરાબર હવે તમને દેખાય છે કે અહીંયાથી કોરો રસ્તો છે બરાબર પણ આગળ કેવો રસ્તો છે સાંકડો અહીંયાથી કોરો છે બરાબર તો આગળ કેવો રસ્તો છે સાંકડો તો જ્યારે પણ તમને આવું સંકેત મૂકેલું હોય પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો બરાબર તો અમુક વિદ્યાર્થીઓ શું લખે છે કે આગળ કોરો રસ્તો છે બરાબર હવે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આગળ આગળ શબ્દ એટલે અહીંયાનો આર્ય નહીં જોવાનો ભાગ પણ આર્ય જોવાનો આગળ બરાબર તો આગળ સાંકડો રસ્તો છે બરાબર કેવો રસ્તો છે સાંકડો બરાબર એ જ રીતે તમે દેખો વિદ્યાર્થી મિત્રો હવે અપમાં છે ને એ પણ આગળનો જ ભાગ જોવાનો અહીંયાનો નહીં જોવાનો બરાબર તો આગળ કોરો રસ્તો છે દેખાય છે કોરો અહીંયાથી સાંકડો છે વિદ્યાર્થી મિત્રો ને આગળથી એકદમ કોરો થઈ જાય છે તો આગળ કોરો રસ્તો છે હવે આ રીતનું નિશાન હોય વિદ્યાર્થી મિત્રો બરાબર તો શું કહેવાય પ્રવેશ વન આ મેકલી આ તીર આપેલું હોય તો પ્રવેશ બરાબર પણ એના પર લીટી કરેલી છે વિદ્યાર્થી મિત્રો તો પ્રવેશ વન બરાબર પછી બંને સાઈડ માટે રસ્તો વન બંને સાઈડ છે દેખાય છે વિદ્યાર્થી મિત્રો પણ એના પર શું કરી કાઢી છે લીટી કરી છે બરાબર જેથી બંને સાઈડ નો રસ્તો શું છે વન થઈ ગયો છે હવે દેખે એ ફક્ત સાયકલ માટે જ રસ્તો હવે જે ભાગમાં તમે દેખો કે અમુક મોટા મોટા સાધનો ચાલતા હોય બરાબર તો અહીંયા જે આ રસ્તો છે એકદમ સાયકલ માટે જ છે સાયકલ જ ચલાવી શકો બીજા કોઈ સાધન કે સ્કૂટર બાઇક બરાબર ગાડી કે અન્ય સાધનો ચલાવી શકો નહીં ખાલી સાયકલ માટેનો જ રસ્તો છે એમ કહેવા માંગે છે બરાબર પછી જ્યારે સાયકલ ઉપર નિષેધ કરેલું છે બરાબર લીટી દોરેલી છે તો સાયકલ માટે પ્રતિબંધ બરાબર જે મોટા સાધનો ચાલી ગયા છે અને સાયકલ માટે પ્રતિબંધ મૂકેલો છે બરાબર જ્યારે પણ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આ રીતના સંકેતો આપેલા હોય તો એ સંકેતને બરાબર ધ્યાનથી દેખવાના અને એ સંકેતમાં શું કહેવામાં આવે છે બરાબર ને પછી નીચે તમારે લખવાનું રહેશે નમસ્કાર